હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ ગર્લ્સ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રેન્ચ ફ્રેશ ઘરે બનાવવાની રેસીપી. ફ્રેન્ચ ફ્રેશ બાળકોને ખૂબ જ પસંદ આવતી હોય છે અને આ રીતે બનાવશો એટલે ઘરના દરેક સભ્યોને ખૂબ જ પસંદ આવવાની છે. તો આ વિડીયો જોઈ અને આજે જ ઘરે ટ્રાય કરજો. રેસીપી જોઈતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે જો તમે ચેનલ ઉપર નવા હોય તો નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. તો ચલો હવે જલ્દીથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રેન્ચ ફ્રેશ બનાવવાની શરૂઆત કરી દઈએ. તેના માટે મેં અહીંયા 4 નંગ બટાકા લીધા છે. ત્યારબાદ તેને બિલકુલ આવી રીતે આપણે છોલી લઈશું. ત્યારબાદ હવે ફ્રેન્ચ ફ્રેશ બનાવવા માટે પરફેક્ટલી તેને કટ કરવી ખૂબ જ જરૂરી છે. તો બટાકાને બિલકુલ આવી રીતે આપણે કટ કરતા જઈશું. જો તમારી પાસે ઘરે કોઈ બી બટાકા કટ કરવાનું મશીન હોય તો તમે તેમાં પણ કરી શકો છો, અથવા તો કોઈ મશીન ના હોય તો બટાકાને બિલકુલ આ રીતે કટ કરી દેવાના. તો બટાકાને કટ કરતા જઈ અને આ રીતેનું એક મોટું બાઉલ ભરી લઈશું પાણીનું, આપણે તેમાં એડ કરતા જઈશું. હવે સેમ એવી જ રીતે તમે જોઈ શકો છો, મેં બધા જ બટાકાને કટ કરી અને બાઉલમાં એડ કરી દીધા છે અને તેને બિલકુલ આવી રીતે સરસથી વોશ કરી લઈશું, જેથી કરી અને બટાકામાં રહેલું બધું જ જે સ્ટાર્ચ છે તે રિમૂવ થઈ. ત્યારબાદ હવે આપણે એક પેનમાં પાણી ભરી લઈશું અને તેને એકદમ સરસ રીતે ગરમ થવા દઈશું. પાણી આ રીતેનું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે પણ બટાકાને કટ કરી લીધા છે તે બધા જ બટાકા આ રીતે ગરમ પાણીમાં એડ કરી દઈશું અને 3-4 મિનિટ સુધી આપણે બટાકાને આવી જ રીતે ગરમ પાણીમાં હલાવતા રહીશું અને તેમાં હવે 1/2 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું, જેથી કરી અને તે સરસ રીતે બટાકામાં અંદરથી ભળી જાય. હવે 3-4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ત્યારબાદ હવે પ્લેટફોર્મ પર આ રીતેનું કોઈ એક જાડું નેપકિન પાથરી દઈશું અને ત્યારબાદ હવે આપણે બટાકામાંથી બધું જ પાણી નિતારી અને આ રીતે તેને નેપકિન ઉપર છૂટી છૂટી આપણે જે તેની ચિપ્સ છે તેને પાથરી દઈશું. બિલકુલ આ રીતે બધી જ ચિપ્સમાં કરવાનું છે. તો 3-4 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા બટાકા બિલકુલ સરસ રીતે ગોરા થઈ ગયા છે. તો આપણે હવે તેને આ રીતેની એક પ્લેટમાં લઈ લઈશું. ત્યારબાદ હવે પ્લેટમાં લીધેલા બટાકાને ફ્રીઝરમાં આપણે 30 મિનિટ સુધી રહેવા દઈશું. તો 30 મિનિટના સમય પછી તમે જોઈ શકો છો બટાકા આ રીતેના થઈ જશે અને ત્યારબાદ હવે તેમાંથી આપણે જે ફ્રેન્ચ ફ્રેશ બનાવીશું તે એકદમ ક્રિસ્પી બનશે. તો હવે આપણે ચેક કરી લઈએ તેલ બરાબર ગરમ થઈ ગયું છે કે નહીં. તો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે હવે ફ્રેન્ચ ફ્રેશને સરસ રીતે તળી લઈશું. આ ફ્રેન્ચ ફ્રેશને આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાના છે, જેથી કરીને તેની ક્રિસ્પીનેસ એકદમ સરસ રહેશે. તો થોડા સમય પછી તમે જોઈ શકો છો આપણી ફ્રેન્ચ ફ્રેશનો કલર ચેન્જ થવા લાગ્યો છે. આ રીતેની ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને એકદમ ક્રિસ્પી બની જાય. ત્યારબાદ આપણે હવે તેલને તેલમાંથી બહાર કાઢી લઈશું. ફ્રેન્ચ ફ્રેશને આ રીતે બાઉલમાં લઈ અને તમે તમારા પસંદગીના બધા જ મસાલા એડ કરી શકો છો. હું અહીંયા એડ કરીશ થોડો ચાટ મસાલો, થોડું લાલ મરચું પાવડર અને થોડું નમક. તમે તમારા પસંદગીના જે પણ તમને પસંદ હોય તે બધા જ મસાલા એડ કરી શકો છો. તો હવે આપણી ફ્રેન્ચ ફ્રેશ બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. જો તમે રેગ્યુલર ચિપ્સ ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે સાંજે નાસ્તામાં એક વખત જરૂરથી ટ્રાય કરજો. ઘરના દરેક સભ્યોને ખૂબ જ પસંદ આવશે. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.